ખેડામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળીના 5 દિવસના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં લાખો ભાવિક ભક્તો ભગવાનના દર્શન માટે આવતા હોય છે. આ 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી લાખો પદયાત્રો પગપાળા શ્રીજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે. અવિરત ભક્તોના પ્રવાહને લઈ સુચારુ દર્શનની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર ખડે પગે છે. ડાકોરમાં અમદાવાદ મહેમદાવાદથી આવતા દર્શનાર્થીઓ માટે નિર્ધારિત રૂટથી દર્શન કરવાનો માર્ગ નક્કી કરવામાં આવ્યો છે. આમ લાખો ભાવિક ભક્તોને શાંતિથી રણછોડજીના દર્શનની સુચારુ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે. હોળી મેળા એટલે 12 મહિનાની મોટામાં મોટી પૂનમ, ફાગણી પૂનમ. લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનો સાગર મહેરામણ ઉમટતો હોય જ્યારે ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા માટે અને એની સાથે હોળી ખેલવા માટે જ્યારે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધાથી પગપાળા આવતા હોય, વર્ષોથી જે સંઘો વ્યક્તિગત રીતે પણ પગપાળા અમદાવાદ વડોદરા વગેરે અલગ અલગ શહેરોમાંથી ભારતભરમાંથી પગપાળા આવતા હોય છે અને ભક્તોની સાથે દર્શન કરી અને તેમની મનોકામના રાજા રણછોડ પૂરી કરતા હોય છે. જ્યારે આવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર ખાતે પધારતા હોય ઠાકોરજીના આશીર્વાદ લેવા માટે, ત્યારે ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ. અને એમની જે કંઈ વ્યવસ્થા કરવાની થતી હશે, સુચારુ વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટી, સેવક ભાઈઓ, વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સાથે મળી અને ભાવિક ભક્તો માટે સુચારુ વ્યવસ્થા કરાવવામાં આવે છે. આરોગ્ય વિષયક કોઈ જાનહાનિ બને તો અગ્નિશામક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, મંદિરની બહાર આપણે શરબત અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી છે. 2 જગ્યાએ યાત્રિકોને રોકાવા માટે વિસામાં બનાવવામાં આવે છે. ત્યાં એમને રાત્રિ મુકામ કરવો હોય, સૂઈ જવું હોય તો એના માટે સ્પેશિયલ ઓટલા પણ બનાવવામાં આવે છે.